ஓய் ரகலா ஆவா கங்குடியா சாபனா சாபனே மஸ்தினார் આપણે દાડી હાટુ સાત મૂકી છે મે કીધું હું છે સા પાણી પીતા જાય પણ તું કેટલા દે આમને સાન પાણી ન હવે તું બધું આ ધંજા કર્યા કરે હવે સુટણી આવે ફોર્મ બોમ ભરની એક દિવસ ટ્રાય મારીની સુટણી માં હા એવું પણ આપણને કઈ ફાવે નહીં હવે તારી પાસે જમીન છે હા બરાબર છે મારી પાસે એટલી જમીન હોય ને હું તો ભરું પણ મારે તો હું છે મોટો બિઝનેસ છે હા હા એટલે મારે કઈ કરાય નહીં એટલે તારે આ કરાય એમ હા ચાલી ગયા જમીન છે એટલે બોલામણા સુટણી લડવા જેવું છે લડ્યા જેવું છે પણ તો સુટણી રસાકસી ની છે તો આ વખતે ટ્રાય મારવી બીજું હું અહીંયા ના ના અમે તું રાગડા જેવો મીંદડા જેવો તો લાગે હ હ કદાચ આવી જા તો આવી જા ફોર્મ બોમ પાસ કરે પાછું એવું કઈ આપણે બધું એ તો જ્યાં જાણવું પડે બધું કરવું કોઈ ગયો ને પગથિયું ને છેડ્યો એટલે હે હા પગથિયું ને છેડ્યો ગયો તો અહીંયા કોણ છેડ્યું કાય વાંધો ને ચા પાણી પીતો જા લાઈ વાઇટ કોઈન પા તને આઈન પાઈપ દઉં વર કામ કર હા હું પાણી બાણી પીતો હું હા હા તું હરખી પકાય હા હા વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં નકર પીતો જાઉં આવું છે હેલો હા કાંઈ વાંધો નહીં હો એ આપણે જે પાણીને ટાંકીનો પ્લાન રહ્યો ને એ આપણા ગામના ચોરે નાખવી ગયો હા હા કાંઈ વાંધો નહીં ને વર્ષો સુધી કાંઈ ન થાય એવી સિમેન્ટ વાપરો તમે તમારે હા આઈ પંચમાં બેહીને આપણે બધું નક્કી કરી નાખશું ના 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 વાંધો નહીં વાંધો નહીં વાંધો અરે ખૂબ ખૂબ ધન્યવાદ સરપંચ સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ તમને તમારી માની માની દયાથી જીતી જા ખૂબ ઓકાત મારે હા સરપંચ સાહેબ એ તો સમય સમય નો માન છે સરપંચ સાહેબ સમય હું મારી હાથે લાવ્યો છો હા એ તો મને ખબર છે તમે હાથે લાવ્યા સરપંચ સાહેબ તમારા બાપ ની ચાલી ગા વેસી ને સમય લાવ્યા મફત નથી આવે હું બોલ્યો કઈ નઈ હા બહુ સારું કામ છે બહુ વખાણા કામ છે તમારું ગામમાં એમ કે સરપંચ સાહેબ ઘેરે ઘેરે ફિટ કરે છે નળ બધા ઘેરે ઘેરે દી દીધા નળ બહુ સારું કામ તમારું છે હા વાંધો નહીં હું આવ્યો તું હે હું આવ્યો તમને મળવા આવ્યો છું આપણે ગામમાં મીટિંગ નથી આજ એટલે મેં કીધું સરપંચ સાહેબને મળતો જાઉં હે સરપંચ સાહેબ પહેલાનું જે હોય ને એ ભૂલી ન જવાય તમારે તમારી ઓકાતમાં રહેવાય મને તો ઓકાત શીખવાડેશ નહીં 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 સરપંચ સાહેબ તમે તો સરપંચ સાહેબ માથા ગોરાક અહીંયા ગરમી બહુ થાય છે એસી રૂમમાં વયા જાવ ને હા મારા ઘરે તો આઠે આઠ રૂમમાં એસી જ છે રોજ રાંધો ને રોજ ખાવ હા હા હોય તો રાંધે ને તમે વાહ વધવાનું જ દેખ શું સરપંચ હા અમારે કઈ સ્કૂલમાં એડમિશન લેવાનું સ્કૂલ સરકારી સરકારી સરપંચ ના ભાઈ બહેન છે સરકારી સ્કૂલ માં ભણે ન ભણે તમારે ઇંગ્લિશ મીડિયમ માં જવાનું છે ઇંગ્લિશ મીડિયમ ઇંગ્લિશ હા એબીસીડી ઈએફજી માં ક્યાં એબીસીડી ઈએફજી માં હા એવું બધું શીખજો પાછા મારો દીકરો સરપંચ છે પછી તો આ ઇંગ્લિશ ફાડવા માંડ્યો હવે તમે જાઓ અને અમારે સેમાં જવાનું સ્કૂલે જવાનું એટલે ત્યારે અમને બસ માં બહુ ગરમી થાય છે એવું છે હા અરે આપડી ટાટી પ્લેન પ્લેન મગાવી લ્યો ને પ્લેન તું બોલ બોલ કરી માં તમે છે ને આપણી ગાડી બાય ટાટી પડી છે એસી વાળી આપણો ડ્રાઈવર ન્યા છે ઇને કયો મૂકી જાય જાવ પ્લેન માં પ્લેન માં પ્લેન માં તું બોલ બોલ કરી માં કહું છું ફોને પાડી દીધો સરપંચ સાહેબ હા તમારે ફોન પડી જાય તો એ તો બીજો નો લીધો એપલ નો હજી મારો મદુ એ હવે તમે જાવ હાલો હાલો આપણે જઈએ ઠંડી ગાડી માં હો આ તમારા ભાઈ બહેન છે આ જરા ફેમિલી ને એટલે બધે મોઢે નો સડાવાય મને અય કરી દીન વિયા ગયા આ તમે છે ને ઇંગ્લિશ મીડિયમ માં છે તમે ભણવા મોકલ્યા ને હા જે ગુજરાતી માં આપણે સંસ્કાર મળે અને ઈ સરકારી સ્કૂલ માં હા એવા ઇંગ્લિશ મીડિયમ માં નો જાણવા મળે આ તમે સરકારી માં ભણી ભણી અને ટણે સરપંચ છે હા તું ક્યાં ભણ્યો હે તું હું સરકારી માં આપણે આઈરેજ નતા ભણતા એ બરોબર છે વાત પણ હવે આ બધા છોકરાને અત્યારે ઇંગ્લિશ ભણાવવાની જરૂર છે હે હા હા તો વિકાસ થાય લ્યો હા વિકાસ થાય હા આ ટેલો ખકડે છે
આ લાગે છે કોક આવ્યું જા તો દલાલ નઈ મને ખબર નથી એક મિનિટ મેડમ ઓકે મેડમ મેડમ ઓકે છે ભાઈ તું આ સરપંચ સાહેબ નું કર ઈવર ના રેડી થઈને બેઠા એને છૂટા કર તો હું છૂટો થાવ મારી પછેડી હલવાની એ ભાઈ કેમેરા નું કહું છું હા મેડમ તો રેડી જ છે હા લ્યો હાલો ઓકે મેડમ હેલો દર્શક મિત્રો આજે આપણે આવ્યા છીએ એક નાના એવા ગામડામાં એક સરપંચ ને મળવા તો આપણે એની મુલાકાત લઈશી અને આપણે એને પૂછશી કે કેમ સરપંચ બન્યા તો સરપંચ સાહેબ હા તમે કઈ રીતે સરપંચ બન્યા હું ગામનો વિકાસ કરી કરીને સરપંચ બન્યો છો હા મેં ગામને ઘણો બધો વિકાસ કર્યો છે હા હમણે તે જ મેં પાણીની ટાંકીનો કોન્ટેક્ટ રાખ્યો અને હમણે થી પૂરો થવાનો છે થોડાક દિવસમાં તો દર્શક મિત્રો તમે સાંભળો છો કે હમણાં સરપંચ સાહેબે પાણીનો વિકાસ કર્યો છે પાણીનો ટાંકીનો ગામ વાળા આવી બધી વાત ઉખાડતા હોય પણ કોક હારો માણા હોય એનો હું છે ખામે એવો વ્યક્તિ કોક પૂરી બોલે ખરા હું ખોટું કરીને નથી બન્યો આવું ખોટી અફવા બધી છે આ બધી હા હા હલો હા હા આવું 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 હા હા વાંધો નહીં વાંધો નહીં હા 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 હવે કામ કરો મારે થોડું કામ છે એટલે મારું અધૂરું ઇન્ટરવ્યુ છે ને એ અમારો સિક્યોરિટી 20 વર્ષથી નોકરી કરે છે એને મારી રગે રગની ખબર હોય એટલે આ બધું ઇન્ટરવ્યુ તમારું પૂરું કરી નાખશે હા હા વાંધો નહીં હો વાંધો આવો આવો એના કોલની મને બધી ખબર છે તો સરપંચ સાહેબનો છે મારતાની વફાદાર છે તો હવે આપણે સરપંચના સેક્રેટરી આરે મુલાકાત લેસી આ તો હું છું સરપંચનો સેક્રેટરી હા તો અમારા સરપંચ સાહેબે જે ગામમાં કામ કર્યા છે ઠેઠ ગામથી લઈ અને ઠેઠ એના ઘર સુધી એમાં હો સિમેન્ટની ઠેલી આવી હતી કુલ 14 ઠેલી વાપરી છે બીજી બધી એના બંગલામાં ઘાલતી હતી હા તો સરપંચ સાહેબ ભણેલા કેટલું છે સરપંચ સાહેબ ભણેલા છે 10માં 10 વાર ફેલ 10માં 10 વાર ફેલ જી તો આ કેવી રીતે હોય સરપંચ ભઈના તો ઈ તો એમ કીધું કે અમે હું બીએ પાસ છું નહીં નહીં ખોટી વાત છે મને એની બધી ખબર છે પછી કે સરપંચ સાહેબ આગળ કમસે કમ 1.5 કિલો જેટલું ઘરેણું છે 1.5 કિલો જી અને એમની પાસે પોતા પાસે પરશુરામ ગાડી છે અને એની બાયડી પાસે જગમાર 4 વ્હીલ છે ઓહો સરપંચ સાહેબ પાસે ફોર્ચ્યુનર ગાડી અને એના ઘરવાળી પાસે જગવાર હા સરપંચ સાહેબ નું બધું આવશે ને સારું હવારે હળિયું કાઢશો તમે સરપંચ ને વાહ વાહ થાય તમારી ટીવી ચાલુ કરીને જોઈ લેજો ને તમે તમારે વાહ વાહ તો તમને સરપંચ સાબાહી આપશે ને વાહ હા વાહ ઈ કે તે સરસ બહુ તો હાર પહેરાવશે સરપંચ એમ તો હવે કાઈ આગળ પૂછવાનું છે તમારે બસ હવે કાઈ નહીં તમે એટલી બધી અમને જાણકારી દીધી એના માટે બહુ તમારો આભાર આ બધી મને ખબર હતી બધું હું બકી નાખ્યો ઓકે તમે જી બઈ કાઈ અમારા માટે બહુ સારું છે એમ આવજો બાય બાય આવજો બાય બાય આઈ લવ યુ તો હવે આપણે દર્શક મિત્રો હવે રજા લઈએ અને સરપંચ નું ઇન્ટરવ્યુ અહીંથી સમાપ્ત કરી
અને હવે આપણે જઈ અને હા તમારા સરપંચ ને ભૂલતા નહીં કહેવાનું કે સવારે ટીવી ચાલુ કરીને જોઈ લે આ ઇન્ટરવ્યુ તો અટાણે જ બતાવી દેવી તો ના ના અત્યારે આવે સવારે આવશે સવારે આવે હા વાર લાગશે હા ના અત્યારે જોઈ લે તો સરપંચ ભાઈ તે હુસે ને બરાબર બરાબર ઓકે બહુ આવ્યું ને અરે બહુ મસ્ત આવ્યું એટલે તો કહું છું અત્યારે તમારે સરપંચ ને ટીવી જોવાનું ન કહેતા ભલે 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 હોને આવજો શાંતિ તો રાખો પણ સરપંચ સાહેબ ફલાણા ગામમાં સરપંચ સાહેબે 50 થેલી સિમેન્ટ આવું બધું તને બોલવાનું કોણે કીધું તું હા તમે કીધું એ પ્રમાણે જ બોલો હું આમ બોલવાનું કીધું મેં તને હું હું શીખવાડ્યું તો તમે પણ રેડી જ બોલો છો તમે અરે તમે રેડી બોલો છો અરે તમે સુપરસ્ટાર બની જાઓ આમાં અરે મને સુપરસ્ટાર ની ક્યાં કરે મને હળવાડી દીધો મને હળવાડી દીધો કહું છું હું જ્યાં જાઉં જો સરકાર મારી માલ મિલકત ને આ બધું જપ્ત કરી લેશે ને હું તારા હારા વાત નહીં દેવા એટલું ધ્યાન રાખજે તું પણ સરપંચ સાહેબ હું તમારું હારું જ બોલ્યો છું અમારા સરપંચ સાહેબ બહુ ભોળા છે એવું મેં કીધું પણ વાય ભોળા બોલ આગળ હું બોલ્યો આગળ જે તમે કીધું તું એ હારું જ બોલ્યો હું મેં તમને બધું આવું બોલવાનું કીધું તું આવું બોલવાનું કીધું એ હતું એ કીધું એમ પછી છેલ્લી સિમેન્ટ ની સામે તમે ગાલી એ બંગલામાં તે કઈ દીધું બીજું કીધું તું નાખવાનો નથી પચાસ સિમેન્ટ હારા મત હું જા જાય મને તો બેકાર કરી નાખ્યો હવે શું હલવો આમ તો તારા હારા વાટે જ રહેવા દેવાનો જય માતાજી દર્શક મિત્રો હું છું ગગુડિયો અને હું છું રગલો રંગીલો સરપંચ હંમેશા એવા માણસોને બનાવો જેની પાસે જ્ઞાન હોય ભણેલો હોય અને ગ્રેજ્યુએટ હોય અને જેને ગામની સેવા કરવાની ભાવના હોય તો એવા માણસોને તમે સરપંચ બનાવો અને આગળની માહિતી આપણે ગગુડિયા ભાઈ આપશે હા મિત્રો એનું કારણ છે કે તમારો એક એક મત એ કિંમતી હોય છે તો એવા માણસને આપો કે ગામનો વિકાસ કરે અને ગામની સહાય કરે અને કાળી રાતે ગામમાં કામ પડ્યું હોય તો સરપંચ એક પગે ઊભા રહે એવા જ નહીં સરપંચ બનાવજો જય માતાજી અને આપણે હવે ચૂંટણી લડવી નથી તારી દેવાને સરપંચ બનાવવો જ નથી